ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 2માં કલ્લોલ વિષય ભણીશું, જેમાં 1 થી 4 પાઠની સમજ આપણે મેળવી લીધી છે અને એના પ્રશ્નોના ઉત્તર પણ આપણે જોઈ ગયા છે. તો આજે આપણે પાઠ 5 મારે તો બસ રમવું છે આ પાઠની આપણે સમજ મેળવીશું. બાળકો, અહીં આપણને પાઠનું નામ શું આપ્યું છે? મારે તો બસ રમવું છે. આપણને રમવાનું વધુ ગમે છે ને? હમણાં તો પાછી રજા છે, એટલા માટે આપણને રમ્યા જ કરે છે. તો અહીં આપણે રમતને લગતું એક ગીત છે જે આપણે રમતા રમતા ગાય છે, એ રમતનું નામ છે ચલક ચલાની. તો અહીં આપણને ચિત્રમાં જુઓ બારો, કેટલું સરસ આપ્યું છે, એકબીજાનો હાથ પકડીને તેઓ રમે છે. તો આપણે સૌ પહેલાં આ ગીત ગાઈએ. ગોર ગોર ઘાની કિતે કિતે પાણી ઘૂંટણ સુધી પાણી, ગોર ગોર ઘાની કિતે કિતે પાણી કમર સુધી પાણી, ગોર ગોર ઘાની કિતે કિતે પાણી ખભા સુધી પાણી, ગોર ગોર ઘાની કિતે કિતે પાણી આંખો સુધી પાણી, ગોર ગોર ઘાની કિતે કિતે પાણી માથા ઉપર પાણી. જેવું બાળકો આપણે રમત રમીએ ને ત્યારે આપણે રમીએ છીએ, ગોર ગોર ઘાની બોલતા જઈએ, કિતે કિતે પાણી એટલે કેટલા કેટલા પાણી, તો આપણે એનું દર્શાવીએ છીએ કે ઘૂંટણ સુધી પાણી. ફરી પાછું આપણે બોલીએ છીએ ગોર ગોર ઘાની કિતે કિતે પાણી એટલે કેટલા કેટલા પાણી, તો કમર સુધી પાણી, એ રીતે ખભા સુધી પાણી, પછી આંખો સુધી પાણી અને માથા ઉપર પાણી. આ રીતની રમત આપણે રમીએ છીએ અને અભિનય કરીએ છીએ. અહીં આપણને બાળકો બીજું આપ્યું છે કે જુઓ વાંચો અને ભજવો, હું તરસ્યો કાગડો. તો અહીં વાર્તા આપી છે કે એક તરસ્યો કાગડો પાણી શોધવા એમ તેમ ફરતો હતો. એક કાગડો હતો, એને ખૂબ જ તરસ લાગી હતી અને તે પાણીની શોધમાં આમ તેમ ફર્યા કરતો હતો. એટલા માટે એને કૂંજો જોયો. એ ફરી ફરીને આવીને એને એક વાડામાં કૂંજો જોયો. કાગરાએ કૂંજામાં ચાંચ બોરી પણ પાણીને અડકી નહીં. જુઓ, એને કૂંજો તો જોયો કે એમાં પાણી હશે ને હું પી લઈશ, પરંતુ જ્યાં એ કૂંજામાં ચાંચ બોરવા જાય છે ત્યાં પાણી એની ચાંચને અડતું નથી, એટલે કે કૂંજામાં પાણી ખૂબ જ ઓછું છે. કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં. શું થયું અહીં? આપણે હોય તો આપણે એમ કહી દઈએ છીએ કે આ તો ખૂબ જ ઓછું પાણી છે, હું કેવી રીતે પીશ, રવા નથી પીવું, આપણે આ રીતે બોલીએ છીએ. પણ અહીં કાગડો શું કરે છે? વિચારમાં પડી જાય છે અને તે નિરાશ થતો નથી અને તે એક યુક્તિ સૂજે છે. જુઓ, શું સૂજે છે? એની બુદ્ધિનો ઉપયોગ કરીને કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કૂંજામાં નાખ્યા. જે કૂંજાની આજુબાજુ ઘણા બધા કાંકરા પણ હતા, આ તો આપણને ચિત્રમાં દેખાય છે. તો એ શું કરે છે? એની બુદ્ધિનો ઉપયોગ કરીને કાંકરા વીણે છે અને કુંજામાં નાખે છે. કુંજાનું પાણી ઉપર આવ્યું, કાગરાએ ચાંચ બોરી ઢરાઈને પાણી પીધું. શું કરે છે કાગરો? કુંજામાં કાંકરા નાખતો જાય છે, જેમ એ કાંકરા નાખે છે તેમ પાણી ઉપર આવતું જાય છે અને તેની ચાંચ પાણીને અડી જાય છે અને તે ઢરાઈને પાણી પી લે છે. કાગરો કાકા કરતો ઉડી ગયો. પછી એ કાગરો કાકા કરીને ઉડી ગયો. જોયું બાળકો, સરસ છે ને વાર્તા. અહીંયા આપ્યું છે આપણે અભિનય કરવાનો છે કે વાંકા વરી કુડકા મારી એમ તેમ પાણી શોધો, આપણે પણ એવું કરવાનું છે. પછી ખુશ થઈને દોડ્યો, ઘૂંટણ ભેર બેસી માથું નમાવી મોં ઉપર દુઃખનો ભાવ લાવો. એટલે ઘૂંટણ પણ બેસી જઈને માથું નમાવાનું અને પછી મોં ઉપર દુઃખનો ભાવ લાવવાનો છે. વિચાર કરતા હોય તેમ ફરી પાછું કરવાનું છે. પછી નીચે નમી કાંકરા વીનો, પછી કુંજામાં કાંકરા નાખો, એ રીતે આપણે અભિનય કરવાનો છે. મોં લંબાવી પાણી પીવો, હાથ ઊંચા કરી કાકા કરતા ચાલ્યા જાઓ. એટલે જેવું કાગરો કરતો હતો એ રીતે આપણે અભિનય કરવાનો છે. બાળકો, અહીં તમને સવાલ જવાબ આપ્યા છે, હું તમને નોટમાં લખીને એનો પણ ફોટા મોકલીશ. અહીં આપણને બીજી એક કવિતા આપી છે. જુઓ, આટા પાટા ગિલ્લી દંડા કાંટો સંતા કુકડી, સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. શું કહે છે કે આટા પાટા ગિલ્લી દંડા અને સંતા કુકડીની રમત રમવા માટે સંતુ બેનની સાથે અમે રમવા માટેની એક ટુકડી બનાવી. લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ,
આજ એને હફાવી દઈએ, ઉતારીએ એની ફિલ્મ. બરાબર શું કહે છે નીલમ? એને એમ બહુ અભિમાન છે કે લંગડીમાં તો હું બધાને જ પકડી લઉં. તો બધા શું કરે છે કે ચાલ આજે એને હંફાવી દઈએ અને એનું અભિમાન ઉતારીએ. એક પગે લંગડીના ફાવે આંબલી પીપરે રમશું, ખિસકોલીની જેમ પછી સહુ ડારે ડારે ભમશું. કે એક લંગડી તો એક પગે તો લંગડી ના ફાવે તો પછી એના કરતાં આપણે આંબલી પીપરી રમીએ, અને ખિસકોલીની જેમ આપણે બધા ડારે એકથી બીજી ડાર પર, એક ડારથી બીજા ડાર પર જઈશું અને રમીશું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચળક ચલાની, સેલાને જીંધીને કહેજે પેલે ઘે ધાણી. બરાબર અહીં શું કહે છે કે જો કોઈ તારી પાસે આવે તો ચળક ચલાની કહેતું કોઈ આવે તો એને કહેવાનું સેલાને અંગ્રેજીને કહેજે કે પેલે ઘેર ધાણી. રમતા ભમતા થાકીશું નહીં ને પરસે વે નાશું, પછી જઈને તરાવ કાંઠે ધમ ડુબાકા મારીશું. શું કહે છે કે રમતા ભમતા આપણે થાકીશું તો નહીં અને પરસે રેપઝેપ થઈ જઈશું, પછી આપણે તરાવના કિનારે જઈને ફરી પાછા ધૂમ ધબાકા મારીશું, એટલે આપણે એમાં પણ તરીશું. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુબેન તો મારી સાથે રમતા થશે મોટી. મમ્મીને કહી દઉં છું કે મારી ચિંતા કરતી નહીં અને સંતુબેન મારી સાથે રમે છે અને એ રમતા રમતા મોટી થશે. તો બાળકો આ ગીતમાં આપણને ઘણી બધી રમતોના નામ આપ્યા છે, આટાપાટા, ગિલ્લી દંડા, સંતા કુકડી, પછી ચલક ચલાની, આ બધી આપણને રમતો આપી છે. તમે ઘરે રમતા જ હશો હમણાં, તો આ રીતે સરસ મજાની એવી રમતોની કવિતા આપી છે. આગળ જુઓ બાળકો, પાના નંબર 63 પર ફરી પાછું આપણને ગીત આપ્યું છે, અમે રેતીમાં રંગભેર. અહીંયા શું છે, રેતીમાં રમે છે. બરાબર પહેલાં સૌ પ્રથમ આપણે કઈ કવિતા જોઈ ગયા, ગોલ ગોલ ધાણી કિતે કિતે પાણી, એ પછી આટા પાટા ગિલ્લી દંડા કાંટો સંતા કુકડી એ કવિતા, અને હવે ત્રીજી કવિતા આવે છે અમે રેતીમાં રંગભેર. અહીંયા જો, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અહીં શું કરે છે કે તેઓ રેતીમાં મન ભરીને રમે છે. કોણ કોણ રમે છે? તો ભાઈ બેન રમે છે અને સૌને ગમે છે. પછી બાગ બગીચામાં પણ રમે છે અને બાગ બગીચામાં જઈને ફૂલો પણ સૂંઘે છે. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. શું કરે છે? અંધારું થાય છે ત્યારે ચાંદાની જે પ્રકાશ પડે છે, ચાંદાનું જે અજવાળું આપણે ધરતી પર પડે છે તેમાં પણ અમે રમતા હતા, અને આકાશમાં જે તારા દેખાતા હતા ટમટમતા એને અમે ગણતા હતા. અમે નદી તરાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પરતા હતા. હવે ક્યાં જાય છે? નદી તરાવના કિનારે પણ ફરતા હતા અને પાણીને જોઈને તેમાં તરવા પણ જતા હતા. અમે માટીના કુબા કરતા હતા, તે જોઈ આનંદે રમતા હતા. પછી શું કરતા હતા કે માટી હોય તો તેનું એઓ ઘર બનાવતા હતા અને તે જોઈને આનંદમાં આવીને નાચતા પણ હતા. જુઓ બાળકો, સરસ મજાની કવિતા છે ને અહીં. તો બાળકો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. આમાં સરસ મજાની એવી કવિતા આપી છે, કેટલાક પ્રશ્નો આપ્યા છે તે હું તમને નોટમાં લખીને ફોટો પાડીશ અને મોકલીશ, તે તમારે નોટમાં લખવાના છે. બરાબર, અને અહીં આપણને છેલ્લે એક રાષ્ટ્રગીત આપ્યું છે. તો રાષ્ટ્રગીત આપણને ખબર છે, આપણે સ્કૂલમાં આપણને દરરોજ ગવડાવવામાં આવે છે, તો આ ગીત તમારે જાતે ગાવાનું રહેશે. નમસ્તે.